नमस्कार, હું જયેશ સોની આપણો સુરત બુલેટિન માં આપ સૌનું સ્વાગત કરું છું. અને હવે વાત કરીએ સમાચારો વિસ્તારની. સુરત શહેરના સરથાણા વિસ્તારમાં 6 વર્ષીય માસૂમ બાળકી નિરાધાર બનવાની હદરત દ્વારક ઘટના બનવા પામી છે. આબાના ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં પિતાની લટકતી લાશ પાસે ઊભી રડતી બાળા સાથે પોલીસે કરેલી વાતચીતમાં બહાર આવેલી હકીકત સાંભળી ત્યાં હાજર લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. માતા વિહોણી દીકરીને જોઈ પોલીસ પણ બે ઘડી વિચારતી થઈ ગઈ હતી. તો પોલીસ દ્વારા બાળકીની હવે સાર સંભાળ રાખવામાં આવી રહી છે. પુણા સારોલી વીઆરટીએસ જંકશન થી વનમાળી જંકશન વચ્ચે નહેરની બાજુમાં આંબાના ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં એક વ્યક્તિની લાશ લટકી રહી હતી. મોર્નિંગ વોકમાં નીકળેલા લોકોએ આ દ્રશ્ય જોઈ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરી વિગત આપી હતી કે આંબાના ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં એક વ્યક્તિની લાશ લટકી રહી છે અને લાશ પાસે એક બાળકી ઊભી છે જે સતત રડતી રહી હતી. બાળકીની ઉંમર ફક્ત 6 વર્ષની હોવાની માહિતી મળ્યા બાદ પોલીસ કંટ્રોલ રૂમમાંથી તાત્કાલિક સરથાણા પોલીસની પીસીઆર વાન ઘટના સ્થળે દોડાવાઈ હતી. ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે કરેલી તપાસમાં માસૂમ બાળકીએ પોતાનું નામ નેન્સી અને ઝાડ સાથે લટકી રહેલી લાશ તેના પિતા ધર્મેન્દ્ર વજરાલ રાઠોડની હોવાનું જણાવ્યું હતું. આગળ નેન્સી પાસેથી વધુ માહિતી જાણ્યા બાદ પોલીસના માણસો અને ત્યાં હાજર લોકો ભારે આઘાત પામ્યા હતા. ધર્મેન્દ્રભાઈ વજરાલ રાઠોડ ઉંમર વર્ષ 50 નાઓ, જેઓ ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ અને લટકી ગયેલ છે, જેના અનુસંધાને કાયદેસર તપાસ કરતા તેઓને ત્યાં જે ધર્મેન્દ્રભાઈ જે ગળે ફાંસો ખાઈ ગયા હતા તેની બાજુમાંથી એક 6 વર્ષની દીકરી મળી આવેલી. એમની જે દીકરી 6 વર્ષની છે, નેન્સી નામ છે. હાલ બાળકીને અમારી સી ટીમ દ્વારા, સી ટીમના પીએસઆઈ મારુ દ્વારા તેઓને જોડે રાખીને એને બાળકને કંઈ તકલીફ ન પડે, અગવડતા ન પડે, તેને રમાડવામાં આવે છે, તેને જમાડવામાં આવે છે, તેને રમકડા લઈ દીધા છે પોલીસે. અને જો આગળ એને વાલી વારસ ન મળે તો કાયદેસરની કાર્યવાહી કરવા માટે નોંધ ધ્યાન રાખે છે. પોલીસે જણાવ્યું હતું કે મૃતક ધર્મેન્દ્ર ભાવનગરનો વતની હતો. શનિવારે વતનથી પરત ફર્યા બાદ પૂણા સારોલી બીઆરટીએસ જંકશનથી વનમાળી જંકશન વચ્ચે રોકાયો હતો. ત્યારબાદ રાત્રિ દરમિયાન નેન્સી ઊંઘી જતા તેણે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. નેન્સીએ કોરોનામાં માતાનું પણ અવસાન થઈ ચૂક્યું હોવાનું કહ્યું હતું. નેન્સી માતા પિતા સિવાય પોતાના કે પરિવારના અન્ય સભ્યો વિશે વધુ કાંઈ જાણતી નથી. મૃતક ધર્મેન્દ્ર પાસેથી મળેલા આધાર કાર્ડમાં તેનું લંબે હનુમાન રોડ સ્થિત રેણુકા ભવનનું સરનામું મળી આવ્યું છે. માતાના મોત બાદ પિતાએ આપઘાત કરી લેતા આ દીકરી તદ્દન નોંધારી થઈ જતા પોલીસ પણ બે ઘણી વિચારતી થઈ ગઈ હતી. માતા પિતાના મૃત્યુ બાદ હવે માસૂમ નેન્સીનું શું થશે એવી ચર્ચા ઘટના સ્થળે હાજર લોકોમાં થવા સાથે આઘાતની લાગણી જોવા મળી હતી. હાલ તો એકાએક નોંધારી બનેલી આ નાનકડી બાળા નામે નેન્સીને પોલીસે પોતાની પાસે રાખી લીધી છે. સી ટીમ તેની સાર સંભાળ રાખી રહી છે. મૃતક ધર્મેન્દ્ર પાસેથી મળેલા આધાર કાર્ડના સરનામે પોલીસે તપાસ કરાતા ત્યાં કોઈ મળ્યું ન હતું, પરંતુ તેના એક વર્ષના પુત્રને દત્તક લેનારા જૂનાગઢ વિસાવદરના ભટ્ટ પરિવારની માહિતી મળી હતી, જેથી લોકોને પોલીસે અપીલ કરી છે કે આ બાળકીના વાલી વારસને જાણતા હોય તો સરથાણા પોલીસને જાણ કરવા વિનંતી. જો બાળકીના વાલી વારસ નહીં મળે તો આગળની કાર્યવાહી કરશે. તાઉતે વાવાઝોડાના 2 વર્ષ બાદ ગુજરાત પર ફરી વાવાઝોડાની આફત આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. ગુજરાતના દરિયાકાંઠે વધુ એક વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતથી 1120 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. આ સિસ્ટમ આગામી 2-3 દિવસમાં વાવાઝોડામાં ફેરવાય એવી શક્યતા છે. આ વાવાઝોડામાં 170 કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ દર્શાવાઈ રહી છે. ગુજરાત પર બિપોરજોય નામનું વાવાઝોડા ખતરો મંડાઈ રહ્યો છે, જેને કારણે ગુજરાતનું નેવી અને વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બીજી તરફ સુરતના 42 ગામોને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. તેમજ ડિઝાસ્ટર વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. બાંગ્લાદેશે આ વાવાઝોડાને
બિપોરજોય નામ આપ્યું છે, જેનો અર્થ જ થાય છે આફત. હાલ આ સિસ્ટમ પોરબંદરથી 1110 કિલોમીટર દક્ષિણ પશ્ચિમ ગોવાથી 900 કિલોમીટર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ મુંબઈથી 1030 કિલોમીટર દક્ષિણ પશ્ચિમ અને કરાચીથી 1410 કિલોમીટર દક્ષિણ કેન્દ્રિત છે. આજે બપોર બાદ આ સિસ્ટમ ઉત્તર તરફ આગળ વધીને તીવ્ર વાવાઝોડામાં પરિણમે તેવી પૂરી શક્યતા છે. સંભવિત વાવાઝોડાની સ્થિતિના પગલે તકેદારીના ભાગરૂપે કચ્છના કંડલા મુંદ્રા સહિતના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. હજુ વાવાઝોડું ગુજરાતના કાંઠે આવશે કે પછી ફંટાઈ જશે તે સ્પષ્ટ નથી. હવામાન વિભાગના સિસ્ટમની હિલચાલ પર સતત નજર રાખી રહ્યું છે. ડીપ ડિપ્રેશનમાં ફેરવાયેલી આ સિસ્ટમ વધુ મજબૂત બનીને સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં તો પોરબંદરથી દક્ષિણે 1070 કિલોમીટર જેટલું દૂર છે, એ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. જે વાત કરી એ પ્રમાણે 9 અને 10 તારીખ સુધીમાં અહીંયા દક્ષિણ ગુજરાતમાં આવવાની શક્યતા જણાય છે. જે 3 તાલુકાના 42 ગામોને સૌથી પહેલા અસર કરે છે. સુરત જિલ્લામાં વાવ ખાતે એનડીઆરએફની ટીમ જે સ્ટેન્ડ બાય રાખેલી છે, જરૂર પડે તો એ એક્શનમાં આવી જશે. સ્થળાંતર માટે અમે દરેક ગામમાં જે શેલ્ટર હોમ આશ્રયસ્થાનો જે રાખ્યા છે એમાં જરૂર જણાય તો લોકોને ત્યાં અમે શિફ્ટ કરીએ છીએ. વાવાઝોડું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. વાવાઝોડાને લઈ સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતનું તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું છે. સુરત ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર આગમચેતી લઈ તૈયારીઓમાં લાગી ચૂક્યું છે. આવનાર 9 અને 10 તારીખે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર વર્તાશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે, જેને લઈ દરિયાઈ વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવાયા છે. સુરત મેટ્રોના અંડરગ્રાઉન્ડ સેક્શનમાં ટનલનું કામ ગયા વર્ષે 30 સપ્ટેમ્બરથી શરૂ થયું હતું. બાદમાં કાપોડરા અંડરગ્રાઉન્ડ સ્ટેશનથી તાપી અને નર્મદા નામના 2 TBM વચ્ચે ટનલ બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. હાલમાં કાપોદરા અંડરગ્રાઉન્ડથી લાભેશ્વર સુધીનું ટનલનું કામ ચાલી રહ્યું છે. ત્યાં હવે ડાયમંડ રૂટ ગણાતા ડ્રીમ સિટીથી સરથાણા સુધીના 21.61 કિલોમીટરના અંતરમાં ડિસેમ્બર 2024 સુધીમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ જવાય તેવો તંત્રનો દાવો છે. મેટ્રો રેલની કામગીરી હાલ સુરતમાં ખૂબ જોરથી ચાલી રહી છે અને આગામી લોકસભા ચૂંટણી પહેલા એક ફેઝનું કામ પૂર્ણ થઈ મેટ્રો શરૂ થઈ જશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. આ માટે પ્રોજેક્ટ એન્જિનિયરોએ તડામાર તૈયારી શરૂ કરી રોજ 8 થી 10 મીટર ટનલનું કામ પણ પૂરું કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. કાપોદરા અંડરગ્રાઉન્ડ સ્ટેશનનો સ્લેબ તૈયાર કરાયો છે. ટનલનું એન્જિનિયરિંગ કામ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. પછીના 1 વર્ષમાં ટ્રેન શરૂ કરાશે. ભેસાણથી સારોલી સુધીના બીજા તબક્કામાં 18.74 કિલોમીટરનું કામ માર્ચ 2025 સુધીમાં પૂર્ણ થશે. ચૂંટણી પહેલા મેટ્રો રૂટ શરૂ કરવો મુશ્કેલ જણાય છે. જોકે હાલમાં જે ઝડપે કામ ચાલી રહ્યું છે એ જોતા મે 2024 પહેલા અમુક રૂટ પર મેટ્રો શરૂ થઈ જશે. પરંતુ અધિકારીઓના જણાવ્યા અનુસાર ડાયમંડ રૂટ ડિસેમ્બર 2024માં શરૂ થશે. ઉપરાંત ચોમાસા દરમિયાન ટર્નલના કામને કોઈ જ અસર થશે નહીં. આ કામ પણ ફૂલ સ્પીડમાં થાય તે માટેની તૈયારીઓ કરી દેવાઈ છે. મેં આપકો બતાયા કે યે જો હમારા મેટ્રો હૈ ઇસકે અંદર મેઇનલી દો કોરિડોર હમ બોલતે હૈ. એક નોર્થ સાઉથ કોરિડોર હૈ જો ડાયમંડ કોરિડોર કે નામ સે ભી જાના જાતા હૈ. તો ઇસકે અંદર જો હમારા કામ હૈ વો સરથાના મેં સે લેકર ડ્રીમ સિટી તક, ઓર યે ડ્રીમ સિટી મેં હી હમારા ડિપો બનને વાલા હૈ. ઓર જો હમારા ઇસ્ટ વેસ્ટ કોરિડોર હૈ વો હમારા ભેસાણ સે લેકર કે આપકા સરોલી તક હૈ. तो उसमें टोटल हमारा 18 किलोमीटर का है और उसमें सारे एलिवेटेड स्टेशन हैं. जो ये अपना कॉरिडोर 1 है इसके अंदर टोटल 20 स्टेशन हैं, जिसमें से 6 स्टेशन जो हैं वो अंडरग्राउंड के हैं. भूगर्भ रूट ने कुल लंबाई 6 किलोमीटर ने छे, जे बे भाग में बनी रही छे. चौक बाजार थी स्टेशन 3 किलोमीटर अने स्टेशन थी कापोदरा 2.8 किलोमीटर छे, जेमां प्रथम अप डाउन कापोदरा थी स्टेशन सुधीनो रूट छे. તાપી અને નર્મદા મશીનોથી ટર્નલ બનાવવાની શરૂઆત થઈ છે, જેમાં કાપોદરાથી લાભેશ્વર વચ્ચે 1 કિલોમીટર ટર્નલ બની ગઈ છે.
આ બંને મશીનો જમીનથી 19 મીટર ઊંડાઈમાં 6.5 મીટરના વ્યાસમાં આગળ ધપી રહ્યા છે. લણણીની સાથે તે કોન્ક્રીટ લેયર પણ બનાવી રહ્યું છે, જે 1 મીટરનું લેયર હશે. સ્તર બની ગયા પછી તેનો વ્યાસ 5.6 મીટર હશે. ટર્નલ માટે TBM મશીનમાં 16 રિંગ કટર ફિટ કરાયા છે, જે માટી અને પથ્થર કાપવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં જમીનથી 19 મીટર નીચે માટી અને કાટમાળનો મોટો જથ્થો બહાર આવી રહ્યો છે. TBM મશીન પર કામ કરતા નિષ્ણાંતોએ જણાવ્યું, TBM દ્વારા ટર્નલ માઇનિંગમાંથી પ્રતિરોજ 300 ક્યુબિક મીટર માટી બહાર કાઢવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી મહિલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે, જેમાં પહેલવાન દીકરીઓનું શોષણ કરનાર બ્રિજભૂષણ સિંહની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરાઈ છે. દીકરીઓ સાથે અન્યાય થઈ રહ્યા હોવાની વાત કરીને ભારતીય જનતા પાર્ટી પર ફીડકાર વરસાવવાની વાત પણ તેઓએ કરી હતી. કુસ્તીબાજ મહિલાઓ ઘણા દિવસોથી ભાજપ સાંસદ બ્રિજભૂષણ સિંહની ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છે. તેની માંગણીઓને ધ્યાનમાં લેવાને બદલે તંત્ર દ્વારા દમન કરવામાં આવી રહ્યું છે. આવા વર્તન કરી ભારત માતાની બેટીઓની લાગણી દુભાવવાનું કાર્ય ભાજપ કરી રહી હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીની મહિલા પાંખ દ્વારા કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ નીતા પટેલે જણાવ્યું કે ન્યાય માટે સંઘર્ષ કરતી દીકરીઓ આજ દેશ માટે મેળવેલા મેડલ ગંગામાં પધારાવવા માટે મજબૂર થઈ છે. દેશને ગૌરવ અપાવનારી દીકરીઓના મેડલ ગંગામાં વિસર્જિત થશે તો માં ગંગા પણ દ્રવી ઉઠશે. હું હિન્દુસ્તાનની દીકરી ન્યાય કરવા માટે આવેદન મોકલું છું અને સાથે સાથે મહિલા પહેલવાન સાથેના દમનના દ્રશ્યો જોઈને અમે ખૂબ જ દુઃખી છીએ. આજે આપણને બધાને ખબર છે કે આપણા દેશનું જે માન સ્વાભિમાન સન્માન જે કહી શકાય, આજે રેસલર બેનો જે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે, જે પોતાના હક પોતાના ન્યાય મેળવવા માટે જે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે, કે જે એમની સાથે જે કઈ ઘટનાઓ બની છે અને જે હરેક ક્ષેત્રમાં બનતી હોય, પણ આજે એ બહેનો આગળ આવીને બહેનોના ન્યાય માટે જે લડત લડી રહી છે અને એમના ઉપર જે દમનની નીતિ અપનાવવામાં આવી રહી છે, જે ખૂબ દુઃખદાયી ઘટના કહેવાય. આજે અમે વડાપ્રધાન સાહેબશ્રીને એવું પત્રમાં લખીને અમે જણાવીએ છીએ કે જે રેસલર બહેનો છે એમને ન્યાય આપવા માટે અને જે કોઈ ગુનેગાર કે આરોપી છે તો એમને તાત્કાલિક ધરપકડ થવી જોઈએ અને અમને ન્યાય મળવો જોઈએ. અને સાથે સાથે અમે એક કાળા કલરનો રૂમાલ પણ મોકલીએ છીએ પત્રની સાથે. મહિલાઓએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી પણ દુઃખી છે, ભાજપ પર ફિટકાર છે, એટલા માટે આ દુશાસન જેવા કાર્યો માટે કાળા કલરના રૂમાલની ભેટ પણ પત્ર સાથે મોકલી રહ્યા છે. તેમજ મહિલા પહેલવાનની માંગણી જલ્દી પૂર્ણ કરવા માંગ કરીએ છીએ. સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી કલાકુંજ સોસાયટી નજીક ગત રાત્રિના સમયે એક યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. નાનાભાઈને મારનાર યુવકોને સમજાવવા ગયેલા મોટાભાઈની હત્યા કરી દેવાથી પરિવારમાં માતમ ફેલાયો છે. સુરત શહેરમાં જાણે હત્યાની ઘટના સામાન્ય બની હોય એવી પરિસ્થિતિ સર્જાય છે. નશાના રવાડે ચડેલા ઈસમો સુરત શહેરમાં બેફામ બન્યા છે. આવી જ એક ઘટના બની છે ગોડાદરા વિસ્તારમાં, જ્યાં ગતરોજ રાત્રિના સમયે એક યુવક પોતાના મિત્રો સાથે કલાકુંજ સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યો હતો. એ વેળાએ આ વિસ્તારમાં 25 ગેંગના નામથી ઓળખાતા ઈસમો સાથે તેની બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી ઉગ્ર થતા 5-6 જેટલા ઈસમોએ તેને ઢોરમાર માર્યો હતો. આ ઘટનામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગેની જાણ યુવકના મોટા ભાઈ કમલેશને થતા તે માર મારનાર યુવકો સાથે વાતચીત કરવા કલાકુંજ સોસાયટી પાસે ગયો હતો, જ્યાં નશામાં ચકચૂર બનેલા સુરેશ, શૈલેશ ઉર્ફે લાલુ, અંકુશ પિંકેશ ગિરનારી અને શિવ ડોઠરે સાથે અન્ય બે ઈસમોએ બોલાચાલી કર્યા બાદ તલવાર, ચપ્પુ અને પથ્થર વડે હુમલો કરી તેની હત્યા કરી નાસી ગયા હતા. આ તમામ ઈસમો દારૂ અને MD નો નશો કરતા હોવાની વિગત સ્થાનિકોએ જણાવી હતી. હાલ આ મામલે ગોડાદરા પોલીસે તમામ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તેમને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ભટ્ટાર રોડ ખાતે આવેલા ઉમરાવ નગરમાં ફૂડ ડિલિવરી કરવા આવેલ યુવકે યુવતીની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. યુવતીએ બૂમાબૂમ કરતા આસપાસના રહીશોએ વિધર્મી ડિલિવરી બોયને પોલીસને હવાલે કર્યો છે.
होम डिलीवरी કરવા આવતા ડિલિવરી બોય દ્વારા એક યુવતીની છેડતી કરાઈ હોવાની ઘટના સામે આવતા સાવધાની રાખવી જરૂરી બની છે. સુરત શહેરના ભટાર રોડ ઉમરાવ નગર વિસ્તારમાં એક વિધર્મી ડિલિવરી બોય ફૂડ ડિલિવરી કરવા એક મકાનમાં આવ્યો હતો. આ મકાનમાં યુવતી એકલી હોવાથી ડિલિવરી બોયે તેની એકલતાનો લાભ લઈ છેડતી કરતા યુવતીએ બૂમાબૂમ કરી હતી. યુવતીનો અવાજ સાંભળી આસપાસ રહેતા લોકોએ આવી વિધર્મી યુવકને બરાબરનો મેથી પાક ચકાડ્યો હતો. ત્યારબાદ આ અંગે પોલીસને જાણ કરી તેને પોલીસના હવાલે કર્યો હતો. આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતા પોલીસે યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફૂડ ડિલિવરી કરનાર આવા વિધર્મી દ્વારા અગાઉ પણ આવી ઘટના બનવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે. ત્યારે વિધર્મી ડિલિવરી બોયને હાલ પોલીસને હવાલે કર્યો છે, પરંતુ આવા ગુનામાં પોલીસની ઢીલી નીતિથી આવા અપરાધીઓ આસાનીથી બચી જતા હોય છે અને ફરીથી પાછી પોતાની હરકતો કરતા થઈ જાય છે. નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન હેઠળ સુરતના રાંદેર વિસ્તારમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનું વેચાણ કરતા ઇસમો રહે છે. આ વાતને આધારે રાંદેર પોલીસે એક ઇસમને ઝડપી પાડી તેની પાસેથી 14 ગ્રામ જેટલું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાત પોલીસે નશાનો કારોબાર કરતા હોય તેવા લોકો સામે લાલ આંખ કરી છે, ત્યારે નશાના કારોબારને નેસ્ત નાબૂદ કરવા માટે સુરત પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત નામના સ્લોગન સાથે નશાનો કારોબાર કરતા લોકોને સતત ઝડપી રહી છે. ત્યારે સુરતની રાંદેર પોલીસને હકીકત મળી હતી કે તેમના વિસ્તારમાં રહેતા કેટલાક લોકો ડ્રગ્સ કારોબાર સાથે જોડાયેલા છે. આવા લોકોનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન પોલીસને હકીકત મળી હતી કે રાંદેર વિસ્તારમાં મોરા ભાગળ બીઆરટીએસ સામે એક ઇસમ નામે ફરહાન ફારૂક કુંડલિયા પોતાની સ્વિફ્ટ ગાડી જેનો નંબર 2532 છે, જેની સિરીઝ ખબર નથી, સફેદ કલરની છે, તેમાં એમ સાથે આવવાનો છે. જે બાતમીના આધારે સુરત રાંદેર મોરા ભાગળ બીઆરટીએસ બસ સ્ટેશનની સામે જાહેર રોડ પરથી એક મારુતિ સ્વિફ્ટ ફોર વ્હીલ ગાડી નંબર GJ5RP 2532 માં 14.990 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડી પાડી પોલીસે સફળતા મેળવી હતી. પકડાયેલા આરોપી ફરહાન ઉર્ફે ફરહાન મેમણ નામે ઉપરોક્ત મળી આવેલા મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો છે અને કોને આપવાનો છે, જે મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ફરકાન સૈયદ નાનપુરા ખાતે રહેતો અને તેની પાસેથી છેલ્લા ઘણા સમયથી ખરીદી કરતો હતો અને પોતે છૂટકમાં અલગ અલગ ગ્રાહકોને વેચાણથી આપતો હોવાની પોલીસના પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું. હાલમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવ્યો હતો અને પર્યાવરણની રક્ષા માટે જાગૃતિ ફેલાઈ આ દિવસે અનેક પ્રોગ્રામો કરવામાં આવે છે. ત્યારે આજે અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ પાસેથી વહેતી અમરાવતી નદીમાં અસંખ્ય માછલીઓ મૃત્યુ થયેલી હાલતમાં મળી આવી છે. વિશ્વ પર્યાવરણ દિવસે એક દિવસ માટે પર્યાવરણ બચાવવા માટે અનેક કાર્યક્રમો કરવામાં આવે છે અને ઘણી સારી સારી વાતો કરવામાં આવે છે, પરંતુ એ માત્ર વાતો જ હોય છે, કારણ કે કોઈએ પણ પર્યાવરણની ચિંતા નથી એવું અનેક વાર પુરવાર થઈ ચૂક્યું છે, જેનો ઉત્તમ દાખલો અહીંયા જોવા મળે છે. ગત વર્ષે પણ આ અમરાવતી ખાડીમાં આ જ દિવસે એટલે કે વિશ્વ પર્યાવરણના દિવસે જ અસંખ્ય માછલીઓનું મૃત્યુ થયું હતું, જેની ફરિયાદ જે તે સમયે સરકારી વિભાગો અને એનજીટી કોર્ટમાં પણ થઈ હતી, જેની તપાસ થઈ છે અને એનજીટી કોર્ટ દ્વારા અંકલેશ્વરની નોટિફાઈડ વિભાગની કચેરી વિરુદ્ધ નાણાકીય દંડ ચૂકવવાના હુકમો થયા છે. તેમ છતાં આ ઘટનાનું એ જ દિવસે પુનરાવર્તન થયું છે. ગઈકાલના ઓછા વરસાદમાં પણ ઔદ્યોગિક વસાહતોમાંથી પ્રદૂષિત પાણી મુખ્ય માર્ગો પર અને ખાડીઓ તરફ વહેતા નજરે દેખાયા હતા, જેની તપાસ અને કાર્યવાહી જીપીસીબી તરફથી કરવામાં આવી હતી. પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે અમરાવતી ખાડીમાં વિશ્વ પર્યાવરણના દિવસે માછલીઓના મૃત્યુનું પુનરાવર્તન થયું છે. ગત વર્ષે આ જ દિવસે આવી જ ઘટના બની હતી. પર્યાવરણ માટે આ ચિંતાજનક અને દુઃખદ બાબત છે. આજની ઘટના બાબતે ફરિયાદ કરવા અમોએ અંકલેશ્વર જીપીસીબીના અધિકારી વિજયભાઈ રાખોલિયા સાહેબને અનેક ફોન કર્યા હતા,
परंतु तेओ सरकारी कार्यक्रम मा व्यस्त होवाथी अमारी फरियाद लई शक्या नथी। अमरावती खाड़ी नी अंदर माछलाओ प्रदूषित पानी भरी जवाना कारणे असंख्य संख्या में मृत अवस्था में मरेला छे। आज अमरावती खाड़ी गत चौमासा अने ए पहला पण आवा असंख्य बनाव बन्या छे अने आ माटे आवू न बने ए माटे दरेक एसोसिएशन ना प्रमुखो अने नोटिफाइड अधिकारीओ ने जीपीसीपी ने पण अगाउथी जाण करी छे के तकेदारी ना पगला लेजो। वरसादी ऋतुनी अंदर औद्योगिक एकमो माथी केटलाक बेजवाबदार औद्योगिक एकमो माथी वारंवार प्रदूषित पानी बहार काढवामां आवे छे अने ए पानी मुख्य માર્ગો થઈ અને ખાડીઓમાં વહે છે અને ખાડીઓની અંદર પશુ પ્રાણીઓની આ રીતે મૃત્યુ થાય છે। ભરૂચ અંકલેશ્વર સહિત વિસ્તારમાં અનેક કેમિકલનો ઉપયોગ કરતી કંપનીઓ છે, જે વખતો વખત કંપનીના ઝેરી કેમિકલ ખાડીઓમાં અને નર્મદા નદીમાં તેમજ ખુલ્લી જગ્યાઓમાં છોડતા હોવાના બનાવો બને છે અને એની ફરિયાદ પણ થાય છે। પરંતુ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જાણે શોભા માટે હોય એમ કોઈ જ નક્કર કાર્યવાહી કરતું નથી અને આ જ કારણે બોર્ડ પર ગંભીર રીતે ભ્રષ્ટાચારના આરોપો પણ લાગે છે। પરંતુ ઉચ્ચ સ્તરે ફરિયાદ કરવા છતાં પણ જ્યારે કોઈ પગલા નહીં લેવાતા, હવે લોકોમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે સબ કે સબ મિલે હુએ હૈ। વલસાડના તીથલ દરિયા કિનારે દરિયાની ભરતીના કરંટમાં મૂછી માછલી તણાઈને દરિયા કિનારે આવી હતી। બીચ ઉપર મોર્નિંગ વોક કરવા આવેલા સ્થાનિક લોકોએ તાત્કાલિક ગામના અગ્રણીઓ અને વન વિભાગની ટીમ સહિત પર્યાવરણ પ્રેમીઓને ઘટનાની જાણ કરી હતી। વન વિભાગની ટીમ પશુ ચિકિત્સકોની મદદ લઈને હવે વેલ માછલીના મૃત્યુનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો છે। વલસાડના તીથલ બીચ ખાતે સહેલાડીઓ મોર્નિંગ વોક કરી રહ્યા હતા, જે દરમિયાન તીથલ બીચ અને સાંઈબાબા મંદિર વચ્ચે દરિયા કિનારે વેલ માછલીનો અમુક ભાગ તણાઈ આવેલી હાલતમાં મળી આવ્યો હતો। મોર્નિંગ વોક કરી રહેલા સ્થાનિક લોકો અને સહેલાણીઓએ ઘટનાની જાણ ગામના અગ્રણીઓને કરી હતી। ગામના અગ્રણીઓએ ઘટના સ્થળે પહોંચી ચેક કરતા દરિયાઈ જીવ વેલ માછલીનો કેટલાક ભાગ મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું, જેથી તાત્કાલિક પર્યાવરણ પ્રેમીઓ અને વન વિભાગની ટીમને આ અંગે જાણ કરી હતી। વન વિભાગની ટીમે તાત્કાલિક પશુ ચિકિત્સકની ટીમની મદદ લઈને વેલ માછલીનું પ્રાથમિક પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। તીથલ બીચ પર આવેલી વેલ માછલીનો એક મણકાનો ભાગ અને પાંખનો ભાગ તણાઈ આવ્યો હોવાનું જણાવ્યું હતું। દરિયામાં ભરતીનો સમય શરૂ થતા દરિયાઈ મૃત જીવ દરિયાની ભરતીના કરંટમાં તણાઈને આવતા હોય છે। દરિયાઈ જીવોમાં અમૂલ્ય જીવ વેલ માછલી ગણવામાં આવે છે। આ વેલ માછલી શિડ્યુલ 1 માં ગણાતી માછલી છે। આ એક માછલી બચ્ચાઓને જન્મ આપે છે। આ માછલી ઈંડા નથી આપતી, એની ઉલટીમાં આવતું લિક્વિડ અંબર તરીકે ઓળખાય છે, જેની 1 લીટરની વેલ્યુ 1,75,00,000 રૂપિયા છે। વેલ માછલીનું તેલ પણ અમૂલ્ય કિંમત ધરાવે છે। જંબુસર તાલુકાના પશ્ચિમ વિસ્તારની દરિયા કિનારાની પટ્ટીમાં મીઠાના અગરિયાઓ દ્વારા વહન કરવામાં આવતી મીઠાની ઓવરલોડ ટ્રકને કારણે જંબુસર વિભાગના લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। અગાઉ નગરજનો દ્વારા ટ્રકો રોકી રસ્તા રોકો આંદોલન કરવા છતાં પણ હજી સુધી કોઈ ઉકેલ આવી શક્યો નથી। આ ટ્રક ચાલકો દ્વારા ઓવરલોડ મીઠું ભરી ટ્રકની ઉપરનો મીઠું ભરેલો ભાગ ખુલ્લો રાખી જંબુસર ટંકારી ભાગોળથી લઈ સેન્ટર પ્લાઝા સુધી બે ફાર્મ ટ્રકો હંકારવામાં આવે છે, જેને કારણે ખુલ્લું મીઠું ટ્રકોમાંથી રસ્તા પર ઓવરફ્લો થાય છે, જેના કારણે પાછળ આવતા નાના વાહન ચાલકો તેમજ રાહદારીઓની આંખો અને શરીર પર પણ મીઠાના રજકણો ઉડે છે, જેનાથી જંબુસરની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે। મીઠાની ટ્રકો સામે સ્થાનિક તંત્ર અને પોલીસ બંને મૂક પ્રેક્ષક બની તમાશો જોતા હોય છે, એવા આક્ષેપ નગરજનો કરી રહ્યા છે। આ બાબતે વારંવાર ઉચ્ચ સ્તરે રજૂઆતો અને ટ્રક રોકો આંદોલન કરવા છતાં તેમજ કેટલી વાર વાહનોને મીઠાની ગાડીઓને સોસાયટીના રહીશો દ્વારા તેમજ સામાજિક આગેવાનો દ્વારા રોકી અને પોલીસને સોંપવામાં આવી છે, છતાં તેમની સામે કોઈ કાર્યવાહી નહીં કરાતા નગરજનોમાં રોષ જોવા મળે છે। રોડ પર મીઠું ઢોળાવાના કારણે અગાઉ પણ બાઇકો સ્લીપ થવાના બનાવો બન્યા છે, જેથી વહેલી તકે આ સમસ્યાનો નિકાલ આવે તે માટે રજૂઆત કરી માંગ કરાઈ છે।
તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચારો. વધુ સમાચારો માટે તમે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.